નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 વિષય ગણિત એકમ 8 માપન ભાગ 2 માં આપનું સ્વાગત છે. ભાગ 1 માં આપણે જાડું પાતળું સૌથી ઊંચું સૌથી નીચું લાંબુ ટૂંકું વગેરે સમજ મેળવી અને આ ભાગમાં આપણે એના આધારે સ્વાધ્યાય પોથી પૂર્તિના જે પ્રવૃત્તિઓ છે એ જોઈશું. અહીંયા તમે બે ચિત્ર જોઈ શકો છો, આ બે છોકરીના ચિત્ર છે. તો એમાં આ છોકરી છે પાતળી છે, આ છોકરી જાડી છે. તો અહીંયા જાડું અને આ પાતળું. એ જ રીતે અહીંયા દોરાના બે કોણ છે, તો એમાં આ કોણ છે જાડો છે એટલે જાડું, અને આ કોણ પાતળો છે એટલે અહીંયા પાતળું. અહીંયા બે સાવરણી છે. હવે અહીંયા શું સૂચના આપી છે, તો કે જાડી વસ્તુ પર રાઈટ કરો. તો આ બે સાવરણીમાંથી જાડી સાવરણી કઈ છે, તો આ છે. તો અહીંયા રાઈટ કરવાનું થશે. પછી અહીંયા આપણને બે જાડના થડ આપેલા છે, તો આ બે થડમાંથી કયું થડ જાડું છે, તો આ થડ છે જાડું છે એટલે અહીંયા રાઈટ કરવાનું થશે. પછી અહીંયા આપણને બે તીર આપેલા છે, તો આમાંથી જાડું તીર કયું છે, તો આ તીર છે જાડું છે અને આ તીર છે પાતળું છે. અહીંયા સૂચના તમે જુઓ તો પાતળી વસ્તુ પર રાઈટ કરો, તો આ પાતળું છે એટલે અહીંયા રાઈટ થશે. આ બે દોરીના ટુકડા છે, તો આમાંથી જાડું કયું છે ને પાતળું કયું છે, તો આ છે જાડું છે આ પાતળું છે એટલે આ ખાનામાં રાઈટ થશે. અહીંયા ત્રણ ડબ્બા આપેલા છે, તો આમાં સૌથી જાડો આ છે અને સૌથી પાતળો આ છે. એ જ રીતે અહીંયા કાગળના રોલ છે એમાં આ છે સૌથી જાડો છે અને આ છે એ સૌથી પાતળો છે. હવે અહીંયા સૂચના એવી છે કે સૌથી જાડી પેન્સિલ પર રાઈટ કરો. અહીંયા ત્રણ પેન્સિલ આપેલી છે, આમાંથી સૌથી જાડી પેન્સિલ તો આ છે, તો અહીંયા રાઈટ કરવાનું થશે. પછી સૂચના એવી છે કે સૌથી પાતળી પીછી પર રાઈટ કરો. ત્રણ બ્રશ આપેલા છે કલર કરવાના, તો એમાં સૌથી પાતળું આ છે એટલે અહીંયા રાઈટ કરવાનું થશે. પછી હવે ભારે અને હલકું આપણે આગળ જોયું હતું. ભારે કેને કહેશું, તો કે જેમાં વજન વધુ હોય એને ભારે કહેવાય અને જેમાં વજન ઓછું હોય એને હલકું કહેવાય. તો અહીંયા એક ટમેટું છે અને એક શક્કરટેટી છે, તો આ બંનેમાંથી ભારે કયું, તો આ ભારે છે અને આ હલકું છે. એ જ રીતે અહીંયા હાથી અને કીડી, એમાં ભારે હાથી છે અને હલકી કીડી છે. હવે અહીંયા આપણને એવો પ્રશ્ન આપેલો છે કે હલકું હોય તેની નીચે રાઈટ કરો. તરબૂચ છે અને જામફળ છે, તો આ બંનેમાંથી હલકું કયું, તો જામફળ, તો અહીંયા રાઈટ થશે. પછી અહીંયા ગેસનો એક નાનો બાટલો છે અને એક ગેસનો મોટો બાટલો છે, તો આમાંથી નાનો હલકો કયો, તો આ છે. પછી ભારે હોય તેની નીચે રાઈટ કરો. અહીંયા પતંગ અને ફિરકી, આમાંથી ભારે શું, તો ફિરકી. પછી આ બે માછલી આપેલી છે, તો આ બે માછલીમાંથી ભારે કઈ, તો આ મોટી માછલી છે ભારે છે એટલે અહીંયા રાઈટ કરશું. હવે અહીંયા જુઓ, ત્રણ તરબૂચ આપેલા છે, તો અહીંયા તમે એના કદના આધારે નક્કી કરીને કહી શકશો કે આમાં સૌથી ભારે કયું, તો આ, અને સૌથી હલકું આ થશે.
પછી અહીંયા સૌથી ભારે વસ્તુ નીચે રાઈટ કરો. જો એક આ મોટો જગ છે, એક આ છે અને એક આ ડબ્બુ છે, તો એમાંથી સૌથી ભારે કયું થશે? તો આ થશે, મોટું છે. અહીંયા ત્રણ વસ્તુ આપેલી છે, એક ચોપડી છે, એક ખીલી છે અને એક બાકસ છે. તો આમાં સૌથી હલકું, તો આ નાની ખીલી છે એ સૌથી હલકી થશે. પછી સૌથી ભારે વસ્તુ નીચે રાઈટ કરો, એક આ થર્મોસ છે, એક બોટલ છે અને એક ડોલ છે. તો એમાં આ છે સૌથી ભારે થશે. પછી અહીંયા એવું કીધું છે કે પાતળું હોય તેની નીચે રાઈટ કરો. અહીંયા એક કેળું આપેલું છે, એક ભીંડો છે, આ બંનેમાંથી કોણ પાતળું? તો ભીંડો છે એ કેળાની સરખામણીમાં પાતળો છે, એટલે ભીંડોમાં રાઈટ થશે. પછી સૌથી પાતળામાં લાલ રંગ અને સૌથી જાડામાં લીલો રંગ પૂરો. જો એક મરચું છે, એક આ છે અને એક આ છે, તો એમાં સૌથી જાડું કયું? તો આ છે એ સૌથી જાડું છે, એટલે આમાં લીલો રંગ પૂરવાનો થશે. અને આ મરચું છે એ સૌથી પાતળું છે, એટલે અહીંયા લાલ રંગ પૂરવાનો થશે. અહીંયા બે વાહન આપેલા છે, એક ટ્રક છે અને એક રિક્ષા છે. તો આ બંનેમાંથી હલકું કયું? તો રિક્ષાનો વજન ખટારા કરતાં ઓછો છે ટ્રક કરતાં, એટલે અહીંયા રાઈટ થશે. પછી સૌથી ભારે વસ્તુમાં ગુલાબી રંગ અને સૌથી હલકી વસ્તુમાં પીળો રંગ પૂરો. તો આ ટીવી છે, એનો વજન સૌથી વધારે થશે, એટલે એમાં કેવો રંગ પૂરવાનો થશે? તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં રંગ પૂરવાનો છે, ત્યાં નામ લખવાનું નથી. અને પતંગ છે એ સૌથી હલકી થશે, એટલે એમાં પીળો રંગ પૂરવાનો થશે. હવે પ્રશ્ન એવો છે કે સરખી સરખી લંબાઈ, ઊંચાઈ, જાડાઈ વગેરેના આધારે જોડો. જો આ બોલપેન છે તો એના જેવું, તો કે આ પેન્સિલ છે એ બંનેની લંબાઈ સરખી હોય છે, એટલે એ બંનેને જોડી શકાય. પછી જો આ છોકરો છે, આ છોકરો છે અને આ છોકરી છે, તો એ બંનેની ઊંચાઈ સરખી છે, એટલે એને બંનેને જોડશું. પછી જો આ થાંભલો અને આ થાંભલો, તો એ સરખી ઊંચાઈ ઉપર આવશે. પછી રબર અને શાર્પનર અને મૂળો અને ગાજર, આ રીતે જોડ બનશે. એમાં ધ્યાનમાં શું રાખવાનું હતું કે સરખી લંબાઈ હોય તો પણ ચાલે, ઊંચાઈ હોય તો પણ ચાલે અને જાડાઈ હોય તો પણ ચાલે. આગળ જોઈશું આપણે. અહીંયા તમારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની છે. જો તમારા વર્ગખંડની બારીની લંબાઈ વેતથી માપવાની છે, જો વેત કઈ રીતે મૂકવાની એ જુઓ. તો કે અહીંયા અંગૂઠો અને આંગળી, પછી આને ઉપાડો તો અહીં પાછો અહીંયા અંગૂઠો મૂકવાનો અને આ બાજુ આંગળી, આ રીતે માપતું જવાનું છે. તો આ કેટલી વેત બારી છે? પછી બીજી પ્રવૃત્તિ એ કરવાની છે કે તમારા હાથની લંબાઈ કેટલા વેત છે તમારે માપવાની છે. પછી વર્ગખંડની બે દિવાલ વચ્ચેનું અંતર કેટલા ડગલા છે એ માપવાનું છે. પછી છોકરીઓએ પોતાના વાળની લંબાઈ પણ માપી શકે. પછી આ રીતે કાળા પાટિયાની લંબાઈ પણ માપી શકાય છે. પછી આગળ જોઈશું આપણે. હા, હવે તમારી સ્વાધ્યાય પોથીમાં જે પૂરવાનું છે એ અહીંયા આપણે ચર્ચા કરીશું.
પરંતુ એ હું અહીંયા લખાવીશ નહીં, પણ તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવું છું. તો તમારી ચોપડીને આ રીતે ખોલી અને તમારી ચોપડી કેટલા વેત લાંબી છે એ માપી અને અહીંયા લખવાનું છે. પછી તમારા વર્ગમાં જે ટેબલ હોય અથવા તો વર્ગખંડમાં ન હોય તો બાજુના વર્ગમાં જે ટેબલ હોય એની લંબાઈ માપવાની છે. કેટલા વેત થાય છે એ માપી અને અહીંયા લખવાનું છે. પછી અહીંયા તમારે તમારા હાથનો પંજો દોરવાનો છે અને એમાં મનગમતા રંગ પૂરવાના છે. તમારો હાથનો પંજો મૂકવાનો છે અને એને દોરવાનો છે. પછી ટેબલની લંબાઈ મારી ખાલી જગ્યા વેત જેટલી છે તમારે ટેબલ માપવાનું છે અને અહીંયા લખવાનું છે. પછી અહીંયા તમારી પાસે જે પેન્સિલ છે એ પેન્સિલની લંબાઈ કેટલા વેત છે માપીને અહીંયા લખવાનું છે. પછી તમારા વર્ગમાં જે કાળું પાટિયું છે એ કાળા પાટિયાની લંબાઈ ખાલી જગ્યા પેન્સિલની લંબાઈ જેટલી છે, કેટલી વખત પેન્સિલથી માપવું પડ્યું એ માપી અને અહીંયા લખવાનું છે. આ બધી પ્રવૃત્તિ તમારે જાતે વર્ગમાં કરવાની છે અને એના આધારે તમારે લખવાનું છે. કારણ કે તમારી વેત અને મારી વેત અલગ હોય છે, એટલે તમારી વેતથી તમારે માપવાનું છે અને કરવાનું છે. એ જ રીતે પેન્સિલ પણ જો અમુક પાસે નાની પેન્સિલ હશે તો એના માપમાં પણ ફરક આવશે. એટલે દરેક પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અને લખવાનું છે. પછી અહીંયા ગબીથી ગિલ્લી સુધીની લંબાઈ ખાલી જગ્યા દંડા છે. જો ગિલ્લી દંડાની રમત તમે રમતા હો તો ખ્યાલ હશે કે તમે આ રીતે માપતા હશો. પછી તમે નીચે જે પાથરણ પાથરેલું છે એ શેતરંજી ખાલી જગ્યા પગલા લાંબી છે. તમારે જો આ પગલા કઈ રીતે મૂકેલા છે એ જોવાનું છે કે એક પગની એડીને બીજા પગનો અંગૂઠો ટચ કરે એ રીતે મૂકી અને માપવાનું શરૂ કરવાનું છે. અને એ રીતે અહીંયા સુધી ધાર સુધી માપતું જવાનું છે. અને શેતરંજી કેટલા ડગલા છે, પછી આ જે સાદડી છે એ કેટલા ડગલા છે એ પણ અહીંયા લખ કે બે ઝાડ વચ્ચેનું અંતર કેટલું હશે એ તમારે ડગલાથી, તમારા શાળાના મેદાનમાં બે ઝાડ હોય તો એની વચ્ચેનું અંતર કેટલા ડગલા હશે એ તમારે લખવાનું છે. પછી વર્ગની લંબાઈ ખાલી જગ્યા પગલા છે. તમારા વર્ગમાં એક દિવાલથી બીજે દિવાલ સુધીનું લંબાઈ પણ એ રીતે માપી અને અહીંયા લખવાની છે. પછી વર્ગની એક લાદીની લંબાઈ ખાલી જગ્યા આંગળા છે, આંગળ છે બરાબર. તમારે આંગળી મૂકી અને કેટલા આંગળ વર્ગની એક લાદીની લંબાઈ છે એ માપી અને લખવાનું છે. આ દરેક પ્રવૃત્તિમાં તમારે જરૂર પડે તો ત્યાં તમારા શિક્ષકની મદદ પણ તમે લઈ શકો છો અને જાતે પ્રવૃત્તિ કરી અને એની નોંધ કરવાની છે. પછી વર્ગના દરવાજાની પહોળાઈ ખાલી જગ્યા વેત છે એ પણ આપણે માપવાની છે અહીંથી અહીંયા સુધીની, અને કેટલી થાય છે એ લખવાની છે. બાળમિત્રો, અહીંયા એકમ 8 માપન પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.